સુરતના વરાછા ખાતે આવેલ જોયસ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ગુજરાતનું ગૌરવ 18મી નેશનલ જાંબુરી રાજસ્થાન પાલી કાર્યક્રમ યોજાયો હતો। સરકાર દ્વારા 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન નેશનલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેને લઈ સુરતમાં અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી। ગુજરાત રાજ્ય તરફથી સ્કાઉન્ટ બેન્ડ સ્પર્ધામાં સુરતની જોયસ ઇંગ્લિશ સ્કૂલ અને સ્વામી વિવેકાનંદ સ્કૂલ વરાછાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સ્કાઉટ બેન્ડની સ્પર્ધા ગુજરાત બેન્ડમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું। આપનું નામ ને આપનો પરિચય? મારું નામ મનીષા મહેતા છે અને હું વિવેકાનંદ ઇંગ્લિશ સ્કૂલમાં એઝ અ ગાઈડ કેપ્ટન તરીકે કામ કરું છું અને 18મી નેશનલ જાંબોરી જે રોહત પાલી રાજસ્થાનમાં યોજાયેલી હતી, દર 4 વર્ષે આ સ્કાઉટની ઇવેન્ટ થાય છે અને સમગ્ર ભારતના 35,000 સ્કાઉટ ગાઈડ બાળકોએ આમાં ભાગ લીધેલો હતો, જેમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ હતી જેવી કે પીજન શો, કલર પાર્ટી, બેન્ડ ડિસ્પ્લે, ફિઝિકલ ડિસ્પ્લે વગેરે વગેરે। તો એમાં અમારી શાળાના અને વરાછામાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલ અને અમારી વિવેકાનંદ ઇંગ્લિશ સ્કૂલ બંનેના મિક્સ, મતલબ સુરત જિલ્લાના 2 સ્કૂલના બાળકોએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું અને તેમાં બેન્ડ માટેના ટોટલ 44 બેન્ડ હતા અને એમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે આપણી સુરત જિલ્લાની આ જે સ્કૂલના બાળકો છે આવ્યા છે અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે। ટોટલ શાળાઓ તો નહીં પણ આમાં સ્ટેટ રિપ્રેઝન્ટ કરવાનું હોય તો ટોટલ 45 રાજ્યો હતા આપણા ભારતના, 29 એ સિવાયના રેલવે છે, યુટી છે, બધા જ મિક્સ કરી અને 45 રાજ્યો હતા અને એમાં બેન્ડ ડિસ્પ્લેની અમે અમારી શાળાએ કોમ્પિટિશન હતી એમાં ભાગ લીધેલો। મારું નામ દીપાલી રંગરેજ છે, હું જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં ગાઈડ કેપ્ટન તરીકે છું અને 18મી નેશનલ જાંબુરી રાજસ્થાન પાલીમાં તારીખ 4/1/2023થી 10/1/2023 સુધીનો ત્યાં આયોજન હતું। તેમાં આખા સમગ્ર ભારતમાં અમારા ઘણી બધી ત્યાં પાર્ટી હતી, એટલે મીન્સ બેન્ડ કોમ્પિટિશન હતું, માર્ચ પાસ હતું, કલર પાર્ટી હતી, ઘણા બધા ઇવેન્ટ્સ થયા હતા અને એમાં અમારા બાળકોનો પ્રથમ ક્રમાંકે પ્રાપ્ત કરીને શાળા અને રાજ્યનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને મેળવ્યું છે। ગુજરાતમાંથી ઘણી બધી હતી, જેમ કે બરોડા છે, અમદાવાદ છે, પાટણ, આણંદ, બનાસકાંઠા, ઘણી બધી સ્કૂલ હતી અને એમાંથી ઘણા બધા વિજેતા પણ થયા છે। પ્રથમ ક્રમાંક છે, દ્વિતીય ક્રમાંક છે, એટલે ગુજરાતમાં એમ જોવા જઈએ તો 8 જેટલી કોમ્પિટિશનમાં આપણે વિનર થયા છે, આખા ગુજરાતમાં 8 કોમ્પિટિશનમાંથી વિનર થયા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।